મને નવાઈ લાગી છે, તમે શું ના કરી ગયું? એટલે એમને એ જ કીધું, ભાઈ જે મારા મહેમાનો આવે ને એને રાંધીને ખવડાવજો, બાકી બધું હું જોઈ લઈશ. દાદાના બાપુ અમારા ઘરે આયા, અમે 200-500 રૂપિયા પગમાં મૂક્યા ને એ લઈ લીધા, તેથી માથું ઉતારી ભોળાનાથ ના પગમાં નાખી દીધું. એટલે બધા ઈમાનદારી ની વાત કરે છે, પણ જયારે પોતાના હાથમાં સત્તા આવે ને તો કોઈ જોતું નથી. આમલાનું જે થવું હોય થાય, આપણે બંગલા બનાવી લો. પણ તટસ્થ અમને દાદા એ જે 9 વર્ષ મારે જીવતા હતા એવી રીતે જીવી છીએ, અમારામાં કોઈ પરિવર્તન ના આવ્યું. બાકી તમે જો પાર્કિંગ થી લઈ તમે પ્રસાદી ની ડીશ લો ને, કોઈ પગાર વાળું નથી, બધા સેવામાં જ આવે છે. રોજ દાડો ઉગે 50 જણા સેવા કરવા આવે છે. અમે તો રોજ આ હાજર ન હતા, અમે તો નોકરી ધંધે જતા રહી. અને એ બધા તે 4-5 વર્ષ મારે આવ્યા ને, તો મેં એક જ શીખવાડ્યું કે તમારું કર્મ કરો, જો અઠવાડિયામાં તમારે એક રજા આવતી હોય તો તમને જ્યાં મજા આવે ત્યાં 1-2 કલાક સેવા કરજો. પરમાત્મા પાસે ક્યારે માગવાની જરૂર નહીં પડે, પરમાત્માને આપવું પડે. તો આપણે જે 2 વાર દર્શન કરવા ગયા હતા ગણાવે, હું બીજી વાર આવ્યો, હું શું કરું? ફૂલ લઈને અમે ઘેટે આવું? તમારે જરૂર છે આયા ને, અને એમ ભગવાન આપી દે તો આટલી બધી જગત ભટકી ભટકી ના છેલ્લે મારા ભાગમાં આવે બધી. અને અમુક તો આવે ને એમને તો માથું ચડાઈ દીધું હોય, આપણને કેમ છોકરો ભણવા નથી, માથે હાથ મૂકી દો. હવે તો હું પણ ના આવે, મારા હાથ મૂકે જોઈએ, ગ્રેજ્યુએશન પાસ કરી દો, ડિગ્રી મળતી હોય તો હું પણ ના આવે. એટલે અંધશ્રદ્ધામાં હું કામ જાઉં. આશીર્વાદ માંગવાની વસ્તુ નથી, આપોઆપ લાગી જાય. હું માથે હાથ મૂકીશ ને તમને આશીર્વાદ લાગશે, મનમાં ગાળ્યો કેતો હોય છું તમને હું ખબર, જે છે એ જ હકીકત બોલું છું. આશીર્વાદ વસ્તુ એવી છે કે તમે માગ્યા એ ના દેખાય, પરમાત્મા એ આપ્યા એ દેખાતા નથી. જયારે આપણી વેળા ને આપણા વિચારો શુદ્ધ થવા માંડે ને, ત્યારે સમજી લેવું કોક ના આશીર્વાદ આપણને લાગી છે. કેવા હોય આશીર્વાદ? કોઈ ભાડ્યા હોય, ભાડ્યા હોય કહો, ગાવા હોય તો હું માગો આવો છું, આશીર્વાદ આપો આશીર્વાદ. અને હું તો એમ કહું, ગમે આ મન મળો, ક્યારેય મન પગે લાગવાની જરૂર નથી. લાગવું હોય તો ઘરે તમારા વડીલ ને તમારા મા બાપને તમને પગે લાગજો, તમારી કુળદેવીને લાગજો. કારણ કે હું તો મનુષ્ય છું, અને જ્યાં લગીને આ ધરતી ઉપરથી જઈશ નહીં ને ત્યાં લગીને હજુ હું સાબિત નથી કે હું કેવો માણસ છું. જગત છે, આ જાડી ઉપર એ બિહાડ, કાલે ઉદા ગજાડે બિહાડ, આના ઠેકાણા ના હોય. આજ વાવા કરતા હોય કાલે માયાલી બદનામી કરે, એટલે એ વાવા લૂંટવા કોઈની ખુશામત સાંભળવા આપણે બેઠા નથી. જે કઈ તમે અહીં આવશો ને અમને મળશે, કે દાદાના માધ્યમથી અમે તમને તિરસશું, જમાડશું, અને એટલું કહેશું કે આ દાદા રહ્યા, અહીં બેહીન 25 નામ લો, જો 25 નામ નાભીથી લીધા હશે તો મારો ઠાકર એવું કહેશે 25માં દાડે માર તમારા ઘરે આવવું પડે, આવવું પડે, આવવું પડે. આ તો ઓળખાણ્યું લગાવું, તમે ઓળખો છો એમ આના ભાણિયા થઈ ગયું, એમ હું કહી દીધું એમના ઘેર જાઓ ના એ હું કામ આવ્યા, એટલે એવી કઈ ઓળખાણ ના લાવતા. કારણ કે એ મારા સ્વભાવના વિરુદ્ધ છે, મને મેચ થતું નથી, મને તો મારી આજુબાજુ ભટકાને એ નથી ગમતું. હા હું કરું કહો, બધા સાચું કહેવા માંડ્યું, હું એકલો રહું એમ સમજાય. એટલે કોઈ ના અહીં જાળી સામો, અમુક તો હું જો રોવા માંડે, અમારું કઈ જેટલી વીતી એ તમને શું ખબર, તમે કોકને વિતાડી છે તો જ વીતી છે, સાચું કોણ કે તમને? બાકી પરમાત્મા કોઈ વગર જોતું દુઃખ આપતો જ નથી. પછી આગળ કે ખેડૂતે ખેતરમાં ઘઉં વાયા, બાજરી ઉગી છે ભૂલમાં,
જે વાવો એ જ ઉગશે. બસ આપણે સ્વીકારવું નથી કે ચેક દોડી પાન પછી આપતા શાંતિ થાય એમ કઈ થતી નથી. પેલા મનની શાંતિ થશે તો જ ઘરમાં શાંતિ થવાની, બાકી શાંતિ ગોતવાથી ક્યાંય મળતી નથી. શરમ લાગે ભલામણ રાતે મારો તાર લાગતી વાંધો ને. જે કઈ મનથી કદાચ બંધ કરવા આવ્યા હોય તો આ કોઈ જાદુ વિદ્યા નહીં, કોઈ મંત્ર નથી. એક બે ત્રીજી વાર કદાચ ધક્કો ખાશો દાદા મનથી કહેજો કે આ દૂષણ માંથી અમારે નીકળવું છે. એટલે અસંખ્ય માણસો ને વ્યસન જીવ છે. સમજાય છેલ્લા નમજણ. અને છતાંય કોઈ નંબર ના આવતો હોય, જોર આવવું હોય તો આપણે જોવાના જ છીએ. કેટલા જોર આવવું જોઈએ? આટલું પ્રવચન આપ્યું તો સુધરો હોય હાથમાં જો કરો. મારી આમ 10 મિનિટ માં તમારા તોય પરિવર્તન ના આવ્યું હોય તો કોઈ કોક લીંબુ મચારી એ બધું ઢીંગળા હોય એ કરવાના છો, મને ખબર જ છે. હું તો એમ બોલું છું કે આમાં બેઠા જો 25 જણા ને મારું હાચું લાગી જશે ને તો એટલા 25 તો સુધરશે. બાકી લોકો જે કરવા એ પ્રાણ ને પ્રકૃતિ હારે જાય, એમાં કોઈ ફેરફાર ના પડે. એટલે સમય નો અભાવ છે ફરી ક્યારે. અને હું તો કઉ જો આ આવો છો અને પછી માં દાડે તમને સારું થવાનું ચાલુ થાય, તમારા વિચારો તમારા પરિવારમાં શાંતિ દેખાતી થાય તો પછી દાડે મહિને અને આપણી પાસે જોગો હોય તો આ દર્શન કરી જવા. આ બીજું દાદા કોઈનું કશું માંગતા નથી. અને હું તો કઈ ના કહું, એટલું કહું કઈ ના થાય ને સારું કરતા ના આવડે તો કઈ નહીં. આડોશ પાડોશમાં ગામ વાળા નડવાન કરી દેજો, આ મોટો ધર્મ છે. કોકના ટાંટિયા કહેવાન કરી દેજો તો આ મોટો ધર્મ છે. તો એ ઘણો સુધારો આજુબાજુમાં આવી જાય છે. આપણા ઘરમાં આવક ના આવે પણ બીજા તો શાંતિ થાય. સમજાય? તો મિત્રો, આ હતું શ્રી દાનબાબા પુશ્રીનું પ્રવચન. આશા છે તમે પ્રવચન સાંભળ્યું ને તમને સારું લાગ્યું હશે અને પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન તમારા જીવનમાં તમે ઉતારશો તેવી આશા રાખું છું. કેમ કે દાનબાબા પુશ્રી બહુ સારું એવું પ્રવચન કરે છે અને જો પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન આપણા જીવનમાં આપણે ઉતારીએ તો આપણું જીવન સારું એવું બની જાય છે મિત્રો. તો મિત્રો, તમે વ્યવસ્થિત શાંતિથી બેસીને દાનબાબા પુશ્રીનું પ્રવચન સાંભળજો, ખોટી અંધશ્રદ્ધામાં ના ફેલાતા. કેમ કે હું આ વિડીયો એ માધ્યમથી બનાવું છું ક્યાં ઘણા બધા લોકો અંધશ્રદ્ધામાં જતા હોય છે, તો કદાચ આ વિડીયો સાંભળીને તે લોકો અંધશ્રદ્ધામાં ન માને અને ન જાય તે હિસાબથી આ વિડીયો બનાવું છું મિત્રો. સારું મિત્રો, કોઈનો દિલ દુભાવવા માટે હું આ વિડીયો બનાવતો નથી. સારું મિત્રો, મળીશું પાછા એક નવા સારા વિડીયોમાં. ત્યાં લગી તમને રજા આપો અને જો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો સારો લાગે તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જય સુરાપુરા દાદા લખજો મિત્રો. અને ખાસ તમે ક્યાં ગામથી વિડીયો જોવો છો તે ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં જણાવજો, જેથી કરીને મને મોટિવેશન મળે ને આવા ને આવા સારા એવા વિડીયો તમારા માટે હું બનાવી શકું મિત્રો. તે હિસાબથી તમને કહું છું, ખોટી અંધશ્રદ્ધા ફેલાવવાથી એવો કોઈ મારો હેતુ છે નહીં. સારું મિત્રો, મળીશું પાછા એક નવા સારા વિડીયોમાં. ત્યાં લગી તમને રજા આપો અને બોલો સુરાપુરા દાદાની જય.